समाचार कोंग्रेसमां અલ્પેશ ઠાકોરની નારાજગીનો આ મામલો અલ્પેશ ઠાકોર મુદ્દે સમાધાનની ફોર્મ્યુલા ઘડાઈ છે સૂત્રો પાસેથી આ માહિતી પ્રાપ્ત થઈ રહી છે સમાધાનની ફોર્મ્યુલા ઘડવામાં આવી છે કોંગ્રેસ અલ્પેશ ઠાકોરની પત્નીને ટિકિટ આપશે સૂત્રો પાસેથી આ માહિતી પત્નીને ટિકિટ મળે તે માટે અલ્પેશના ધમ પછાડા હતા તો કોંગ્રેસ હાઈકમાન્ડે અલ્પેશની પત્નીને ટિકિટ આપવાનું વચન આપ્યું છે સૂત્રો પાસેથી આ માહિતી મળી રહી છે અલ્પેશ મુદ્દે ઘીના ઠામમાં ઘી પડે તેવી સંભાવના સેવાઈ રહી છે અલ્પેશ અને હાઈકમાન્ડની દિલ્હીમાં બેઠક પૂર્ણ થઈ છે અર્જુન મોઢવાડિયાની મધ્યસ્થતાને કારણે આ મામલો સુલટે તેવી સંભાવનાઓ અત્યારે વ્યક્ત કરવામાં આવી રહી છે તો કોંગ્રેસ હાઈકમાન્ડનું તેડું હતું અલ્પેશ ઠાકોરને દિલ્હીનું અત્યારે હાઈકમાન્ડ સાથે બેઠક પૂર્ણ થઈ ગઈ છે અને સૂત્રો પાસેથી આ માહિતી સામે આવી રહી છે કે પત્નીને ટિકિટ મળે તે માટે અલ્પેશના ધમપછાડા હતા અને હવે પત્નીને ટિકિટ મળે એવી હાઈકમાન્ડે પણ વચન આપ્યું છે तो अर्जुन मोढवाड़िया की मध्यस्थी ने कारण मामलो सुलटे तेवी संभावना व्यक्त करवामां आवी रही छे अत्यारे जे रीते बात करवामां आवे कोंग्रेसना અલ્પેશ ઠાકોરની आ नाराजगीनो मामलो केटलाय समयथी अत्यारे तेओ कोंग्रेसथी नाराज चाली रह्या हता केटली अटकळो आवी रही हती गईकालनी ज वात करीए एवी वात पण संभळाती हती के तेओ भाजपमां जोडावाना छे कारण के भाजपे मंत्री पदनी ऑफर करी छे ત્યારે દિલ્હી હાઈકમાન્ડનું તેડું આવ્યું દિલ્હી તેઓ પહોંચ્યા ત્યાં અત્યારે જે બેઠક છે તે બેઠક પૂર્ણ થઈ ગઈ છે તો આજ મુદ્દે સંવાદદાતા નરેન્દ્ર રાઠોડ લાઈવ જોડાઈ ગયા છે જી નરેન્દ્ર લોકસભાનું ઇલેક્શન અહીંયા સામે અલ્પેશ ઠાકોરની નારાજગી અને સાથે જ અર્જુન મોઢવાડિયાની મધ્યસ્થી શું લાગે છે जी जे प्रकार ने छेला बे दिवस थी राजकीय परिस्थिति जोवा मळी रही हती के ज्यां અલ્પેશ ઠાકોર कदाच एवं कही सकाय के बार्गेनिंग नी अंदर पड़ेला हता अथवा तो बन्ने पक्ष साथे एमनी वातचीत चाली हती परंतु आखरे कांग्रेस नी अंदर रहीने जे तेओ जे बार्गेनिंग कही सकाय ए करवानी अंदर सफल रह्या छे अने जे नाराजगी हती ए कदाच हवे पूर्ण थई छे एमनी अने तेओ कांग्रेस मां ज हता अने कांग्रेस मां ज रहीने तेओ काम करना छे ए तमाम बाबतो अत्यारे हाल सामे आवी रही छे थोड़ी वार पहला ज एमनी दिल्ली नी अंदर जे बैठको हती ए बैठको पूर्ण थई चुकी छे सौ प्रथम बैठक एमने प्रभारी राजेश सातव साथे करी हती अने त्यार बाद अर्जुन मोढवाड़िया नी ज मध्यस्थी नी अंदर तेमना द्वारा जे बीजी मुलाकात करवामां आवी हती ए मुलाकात एमने अहमद पटेल साथे करी हती जो समग्र बाबत पर चर्चा करवामां आवे तो वात करवामां आवे तो छेल्ला घणा समयथी અલ્પેશ ઠાકોર नाराज जणाई रह्या हता अने ए नाराजगीनुं कारण सौ प्रथम पहलू कारण ए हतुं के एमने पक्षनी अंदर योग्य स्थान आपवामां नथी आवतुं महत्व आपवामां नथी आवतुं अने ત્યારબાદ પક્ષની જે વિવિધ ચૂંટણી લક્ષી સમિતિઓ બનાવવામાં આવી એની અંદર એમને મહત્વ આપવામાં આવ્યું હતું પરંતુ ત્યાંથી અલ્પેશ ઠાકોરની જે મહત્વાકાંક્ષાઓ છે એ મહત્વાકાંક્ષાઓ પૂર્ણ થઈ ન હતી અને ત્યારબાદ તેમણે વધુ એક માંગ કોંગ્રેસ પક્ષ સમક્ષ રાખી હતી અને એ માંગ હતી એમની જે ધર્મપત્ની છે એમને લોકસભાની ચૂંટણી લડાવવા માટેની માંગ હતી અને એને જ લઈને સમગ્ર મામલો છે એ અટવાયેલો હતો અલ્પેશ ઠાકોર સતત એ માંગ કરી રહ્યા હતા કે એમના પત્નીને લોકસભાની ચૂંટણી લડાવવામાં આવે કોંગ્રેસ એમને ટિકિટ આપે અને એ બાબત ડીલ એ જે સમગ્ર ડીલ છે એ પક્ષ સાથે થઈ હોવાની બાબતો અત્યારે હાલ સામે આવી રહી છે જે માહિતી પ્રાપ્ત થઈ રહી છે તે મુજબ અલ્પેશ ઠાકોરે આજ માંગણી કરી હતી કે એમના પત્નીને ઉત્તર ગુજરાતની કોઈ બેઠક પરથી ચૂંટણી લડાવવામાં આવે કોંગ્રેસના દાવે ઉમેદવાર બનાવવામાં આવે અને એ માંગણી આખરે પક્ષ દ્વારા એમની સંતોષી લેવામાં આવી છે અને એના જ કારણે આ સમગ્ર બેઠકો હતા એનો હકારાત્મક અંત આવ્યો છે થોડી જ વારની અંદર અલ્પેશ ઠાકોર દિલ્હીથી અમદાવાદ આવવા માટે રવાના થશે અને ત્યારબાદ તેઓ પ્રેસ કોન્ફરન્સ કરવાના છે અને પ્રેસ કોન્ફરન્સની અંદર કદાચ એ જ તમામ બાબતો તેઓ રજૂ કરશે કે કેટલીક નારાજગી હતી પક્ષની અંદર પરિવારની અંદર નારાજગી રહેતી હોય છે અને તમામ નારાજગીઓ છે એ પૂર્ણ થઈ ચૂકી છે જો કે એ જાહેરાત કદાચ અલ્પેશ ઠાકોર અત્યારે નહીં કરે કે એમની મહત્વની માંગણીઓ કઈ હતી કઈ મહત્વની મહત્વાકાંક્ષાઓ એમની હતી કે જેના કારણે છેલ્લા બે ત્રણ દિવસથી પક્ષને બાનમાં લેવા માટેનો એમના દ્વારા પ્રયત્ન કરવામાં આવ્યો હતો પરંતુ ખરી હકીકત ખરી બાબત એ છે કે અલ્પેશ ઠાકોરની માંગ આજથી નહીં પરંતુ છેલ્લા ઘણા સમયથી એ હતી કે તેઓ તો રાજનીતિની અંદર છે જ પરંતુ સાથે જ એમના જે પત્ની છે એ પણ સક્રિય રાજનીતિની અંદર આવે અને એમના પત્નીને લોકસભાની ચૂંટણી લડાવવામાં આવે એ એમની માંગ રહી હતી અને એ માંગ કદાચ
आगामी समय अंदर पार्टी पूर्ण करे एज बाबत ने लईने आ समाधानकारी जे फॉर्म्युला छे ए तैयार करवामां आवी अने एना माटेनी जे तमाम मध्यस्थीनुं कामकाज छे ए अर्जुन मोढवाड़िया सीनियर लीडर ने सौंपवामां आव्युं हतुं अने एनी अंदर तेओ सफल रह्या छे। अल्पेश ठाकोर ने साथे गतकाल रात्रे पण बैठक करवामां आवी हती। खुद परेश धानाणी, अल्पेश ठाकोर, आ सिवाय प्रदेश अध्यक्ष अमित चावड़ा सहित तमाम महत्वना नेताओं ए बैठक नी अंदर उपस्थित था। अल्पेश ठाकोर ने एज समझावा माटेनो प्रयत्न करवामां आव्यो हतो के तमारी जे नाराजगी छे ए नाराजगी ना कारणे अथवा तो मीडिया में आ रीतना तमारे जे वर्तन छे एना कारणे ना मात्र तमने परंतु साथे ज पक्षने पण नुकसान थई रह्युं छे। अने त्यारबाद छेल्ली मुलाकात अथवा तो छेल्ले सुधीना जे समाधानना प्रयत्नो छे एने अंत आपवा माटे अर्जुन मोढवाड़े आजे सवारमां ज एमने दिल्ली लईने गया हता अने त्यां आ तमाम बैठको करवामां आवी छे अने बैठकनी अंदर सुखद समाधान आव्यो होवानी बाबतो सामे आवी रही छे अने ए सुखद समाधाननुं कारण एकमात्र जे दर्शाववामां आवी रही छे ए अल्पेश ठाकोरनी मांग हती के एमना पत्नीने लोकसभानी चूंटणी लड़ावामां आवे अने एना पर सर्वसंमति साधाई छे अने एना ज कारणे अत्यार हाल जे समग्र मामलो हतो ए निपटाई गयो होवानुं जणाववामां आवी रह्युं छे। थोड़ी वार पहला ज अमित चावड़ाए पण ए स्पष्टता करी हती के पक्षनी अंदर संपूर्ण लोकशाही छे अने ए लोकशाहीना कारणे तेओ त्यां मळवा गया छे। एमना विविध मुलाकातोनी नेताओ साथे मुलाकातो थई रही छे एनो कोई खोटो अर्थ काढवामां ना आवे परंतु खरी हकीकत अथवा तो सत्य हकीकत ए छे के अल्पेश ठाकोर जे प्रकारनी एनी महत्वाकांक्षाओ शरूआतथी जोवा मळी हती अने ए महत्वाकांक्षाओनी अंदर उमेरो थयो छे अने फरी एकवार पक्ष सामे तेमने बार्गेनिंग करता तेमनी पत्नी माटे तेमने टिकिट मांगी छे अने ए टिकिटनुं कन्फर्मेशन अथवा तो एमने जे वायदो छे अत्यार हाल पक्षे आपी दीधो छे अने एना ज कारणे હવે તમામ બાબતો અથવા તો જે તમામ નારાજગીઓ છે એ પૂર્ણ થઈ ચૂકી છે। પરંતુ સાથે જ એ પ્રશ્ન જરૂરથી થઈ રહ્યો છે કે અલ્પેશ ઠાકોર જેવા જે નેતાઓ છે કે વારે વારે પક્ષને બાંધમાં લેવાનો પ્રયત્ન કરી રહ્યા છે, પહેલા પોતાની બાબત અને સમાજની બાબતને લઈને નારાજ થયા હતા, પ્રદેશનું જે માળખું છે એની સામે પ્રશ્નો ઉભા કર્યા હતા અને ત્યારબાદ પક્ષની તમામ જે ચૂંટણી લક્ષી મહત્વની સમિતિઓ છે એ મહત્વની સમિતિઓની અંદર અલ્પેશ ઠાકોરને સ્થાન આપવામાં આવ્યું હતું અને તેઓ કેટલીક બેઠકોની અંદર પણ ઉપસ્થિત રહ્યા હતા, પરંતુ સમયની સાથે પાછી એમની મહત્વાકાંક્ષાઓ બદલાઈ, પક્ષ સામેની જે પોતાની ડીલ કરવાની જે રીત છે એ બદલાઈ અને એમને પોતાના પત્ની માટે ટિકિટ માંગી હતી અને આખરે એ જ બાબતને લઈને આજે દિલ્હી પહોંચ્યા હતા અને દિલ્હીની અંદર એ તમામ બાબતો પર ચર્ચા થઈ ચૂકી છે। લગભગ 3 વાગ્યા બાદ અલ્પેશ ઠાકોર એટલે કે આજે સાંજે અલ્પેશ ઠાકોર ગુજરાત પરત ફરશે, અમદાવાદ પરત ફરશે અને ત્યારબાદ મીડિયા સમક્ષ આવીને જે જ રીતના એમને નક્કી કર્યું હશે એ જ રીતના આવીને વાતચીત કરશે કે ખરા અર્થમાં નારાજગી શું હતી, પરંતુ ખરી બાબત એ હતી કે તેઓ તેમના પત્નીને ટિકિટ અપાવવા માંગતા હતા। જી જી બિલકુલ નરેન્દ્ર, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।